સ્વયંભૂ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી નાગરિકતા સુધારા કાયદા સીએ ના વિરોધમાં દાહોદના દરેક મુસ્લિમ વિસ્તારોના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખી ભારત બંધને સમર્થન આપ્યું હતું ભારત બંધના પગલે દાહોદમાં એક દિવસ પહેલા ડળતી સાંજથી જ દાહોદના મુસ્લિમ વિસ્તારના વેપારીઓએ પોતાની દુકાનો પર નો સીએએ નો એનઆરસી નો એનપીઆર અને પ્યાર બાટો દેશ નહીં જેવા પોસ્ટરો પોતાની દુકાન ઉપર લગાવી દેવામાં આવ્યા હતા અને બંધના વિરોધમાં સ્વૈચ્છિક રીતે જોડાયા હતા ભારત દેશની કેન્દ્ર સરકાર જે ભાજપ પરિરિત છે તે દેશમાં એનઆરસી અને સી એ એક્ટનો કાયદો જે કાળો કાયદો લાવી છે તેની સામે સમગ્ર દેશમાં આંદોલનો ચાલી રહ્યા છે અને જગા જગા એના પ્રોસ્ટ પ્રોટેસ્ટો ચાલી રહ્યા છે આજ રોજ બહુજન ક્રાંતિ મોરચાએ ભારત વ્યાપી બંધનું જે એલાન આપેલું છે તેમાં દાહોદ શહેરની સમસ્ત મુસ્લિમ સમાજને ટેકો જાહેર કરીને પોતપોતાના નાનાથી મોટા બધા ધંધાઓ જડબે સલાક બંધ કરીને એક આ કાળા કાયદા સામે લોકોનો નાના નાના લોકોનો વિરોધ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ભારત બંધ એલાનના પગલે દાહોદનો યાદગાર ચોક એમજી રોડ ટક્કર યસ માર્કેટ મેમુન મોટા ઘાંચીવાડા નાના ઘાંચીવાડ કસબા કલાલછાપા પિંજારવાડ હુસૈની મસ્જિદ ગરબાડા ચોકડી વણકરવાસ જેવા મુસ્લિમ સમાજના દુકાનદારોએ આ વિસ્તારોમાં પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી સ્વૈચ્છિક રીતે ભારત બંધમાં જોડાયા હતા અને ઓટો રિક્ષા ચાલકોએ પણ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી સ્વૈચ્છિક રીતે નાગરિકતા સુધારા કાનૂનના વિરોધમાં જોડાયા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો નાગરિકતા કાનૂનના વિરોધમાં દાહોદમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું દાહોદમાં એલાનના પગલે કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા રોજગાર સ્વેચ્છાએ બંધ રાખ્યા હતા નાગરિકતા સુધારા કાનૂન સી એ ના વિરોધમાં દાહોદમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ રીતે દાહોદના કેટલાક વિસ્તારોના દુકાનદારો આ બંધના એલાનમાં જોડાયા હતા અને ધંધા રોજગાર બંધ રાખી સીએએ નો વિરોધ નોંધાવ્યો હતો દાહોદ પોલીસ દ્વારા પણ દાહોદના લઘુમતી વિસ્તારોમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બનવા પામે અને બંધના પગલે શહેરની શાંતિ ના ઢોળાય તે માટે પોલીસ દ્વારા પણ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો